સુરતની નકલી સરકારી કચેરી બાદ નકલી જન સુવિધા કેન્દ્ર પણ ઝડપાયું છે. જી હા, કાપોદરા વિસ્તારમાં નાયબ મામલતદાર અને પોલીસે પાડ્યા દરોડા. આધાર કાર્ડ, વેરા બિલ, જન્મનો દાખલો નકલી બનાવવામાં ઉપયોગી ફાઇલ કરી જપ્ત. 27 ફાઇલો તથા કોરી પીડીએફ સહિત એક નકલી વેરા બિલ પણ કબજે કર્યું છે. છેલ્લા દોઢ વર્ષથી બનાવતા હતા નકલી ડોક્યુમેન્ટ. સમગ્ર મામલે સંચાલકની કરવામાં આવી છે ધરપકડ. ચેતન જોડાઈ ગયા છે મારી સાથે. કાપોદરા વિસ્તારમાં નાયબ મામલતદાર અને પોલીસના દરોડા. પોલીસ દરોડા દરમિયાન શું વિગતો સામે આવી છે ચેતન પાસે જાણીએ. ચેતન, નકલી સરકારી કચેરી અને હવે જન સુવિધા કેન્દ્ર પણ નકલી ઝડપાયું છે, શું વિગતો? જી બિલકુલથી, નકલી ઘી, નકલી પનીર અને નકલી માર્કશીટ બાદ સુરતમાં નકલી આધાર કાર્ડ સહિતના જે પુરાવા છે તે બનાવવાનું એક મસમોટું જે કૌભાંડ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે. ખાસ કરીને સુરતના કાપોદરા વિસ્તારમાં નાગરિક સુવિધા કેન્દ્ર, સિવિક સેન્ટર ઊભું કરી દેવામાં આવ્યું હતું, જ્યાં એક જે આરોપી છે તે આરોપી દ્વારા જે બોગસ જે આધાર કાર્ડ છે, જન્મ દાખલો છે તે બનાવી આપતો હતો, જે અંગે નાયબ મામલતદારને વારંવાર ફરિયાદ મળી હતી. જે ફરિયાદના આધારે નાયબ મામલતદારે સુરત કાપોદરા પોલીસને સાથે રાખીને આ જે સિવિક સેન્ટર છે તે સિવિક સેન્ટર ઉપર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન જે છે તે ખુદ નાયબ મામલતદાર પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે અહીં જે સ્થાનિક લોકો જ્યારે અહીં આવતા હોય છે ત્યારે તેમને બોગસ જન્મ દાખલા, રાશન કાર્ડ સહિતના તમામે તમામ જે મહત્વના જે દસ્તાવેજો છે તે કાઢી આપવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. ખાસ કરીને જો વાત કરીએ તો નાયબ મામલતદાર દ્વારા 45 જન્મ દાખલા, 23 રાશન કાર્ડ સહિતના જે મુદ્દા માલ છે તે મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યા હતા. આ સાથોસાથ જો વાત કરીએ તો પાન કાર્ડ, પાસપોર્ટ, આવકનો દાખલો, આ ઉપરાંત જે વિવિધ જે સહાયક જે યોજનાઓ છે તેને લગતા તમામ જે બોગસ જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ અહીં બનાવી આપવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. વ્યક્તિ દીઠ જે પૈસા છે તે પૈસા પણ અહીં વસૂલવામાં આવતા હતા. હાલ તો જે નાયબ મામલતદારે ખુદ કાપોદરા પોલીસ મથકમાં જે આરોપી છે તે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત છે કે જે સિવિક સેન્ટર હતું તે સિવિક સેન્ટર ઉપરથી લેપટોપ, હાર્દિક સહિતના તમામ જે મહત્વના જે પુરાવા છે તે પુરાવા પણ કબજે કરવામાં આવ્યા હતા. છેલ્લા દોઢ વર્ષથી સ્થાનિક લોકોને વરાછાના ધારાસભ્ય કુમાર કાલાણી અમારી સાથે ફોન લાઇન પર જોડાયા છે. કુમારજી, આપનું સ્વાગત છે. કાપોદરા વિસ્તારમાં નાયબ મામલતદાર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને હવે એવી વિગતો સામે આવી છે, એક બાદ એક નકલી સરકારી કચેરી નકલી, આધાર કાર્ડ, વેરા બિલ, જન્મનો દાખલો બનાવવાનું કામ નકલી. તો આ પ્રકારે નકલીનો કૌભાંડ એક બાદ એક પકડાઈ રહ્યા છે, આપની પ્રતિક્રિયા શું? તેમની સાથે સંપર્ક અપાયો છે કુમાર કાનાણી, તેમની પાસેથી પણ આ અંગે પ્રતિક્રિયા લઈશું. આધાર કાર્ડ, વેરા બિલ, જન્મનો દાખલો તમામે તમામ નકલી બનાવતા હતા. 27 ફાઇલો તથા કોરી પીડીએફ સહિત એક નકલી વેરા બિલ પણ કબજે કરવામાં આવ્યું છે. છેલ્લા દોઢ વર્ષથી આ પ્રકારે નકલી ડોક્યુમેન્ટ્સ બનાવનાર આખરે સકંજામાં, જેને સમગ્ર મામલે સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરવામાં આવશે. અત્યાર સુધીમાં કેટલા નકલી ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવ્યા છે, કારણ કે પહેલા નકલી કચેરીને હવે નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયું છે. આ જન સુવિધા એટલે લોકોને સુવિધા પ્રાપ્ત થતું કોઈ પણ તેમના ડોક્યુમેન્ટ્સ છે, ખોવાઈ ગયા છે, નવા બનાવવા છે, રિન્યુ કરવા, તમામ વિગતો જે છે જન સુવિધા કેન્દ્રથી મળતા હોય છે, તેમાં પણ નકલીનું કૌભાંડ સામે આવતા હવે ઘણા સવાલ ઉભા થઈ રહ્યા છે. કાપોદરા વિસ્તારમાં નાયબ મામલતદાર અને પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવતા આખરે નકલી જન સુવિધા કેન્દ્રના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.